बाला मेन्युफेक्चर लिमिटेड 4 लाख इक्विटी शेर बहार पड़ा अरजीओ मिली 6 लाख एटले 2 लाख वधारानी शेर छे वधारानी शेर अरजीने नाणा पाछा आपवा हवे कंपनीए प्रीमियम शेर बहार पड़ा तो केटलू प्रीमियम छे तो टोटल 60 रुपया प्रीमियम छे एमां अरजी वखते 23 रुपयामां 20 रुपया प्रीमियम मंजूरी वखते 34 रुपया प्रीमियम અને છેલ્લા હપ્તામાં 13 માં 10 રૂપિયા પ્રીમિયમ એમ ટોટલ કંપનીએ 60 રૂપિયા પ્રીમિયમ દરેકે દરેક હપ્તામાં પ્રીમિયમ મંગાવ્યું છે પછી મંજૂરી વખતે એક વ્યક્તિએ 500 શેર ઉપર નાણાં નથી ભર્યા એણે આખરી હપ્તોને મંજૂરી બંને નથી ભર્યા અને બીજી એક વ્યક્તિ છે હિમા જેણે 300 શેર ઉપર આખરી હપ્તા નાણાં નથી ભર્યા બાકીના શેર પર પૂરેપૂર રકમ મળી ગઈ કંપની આ ચોપડી જરૂરી આમનો તૈયાર કરો એવું લખેલું છે આપણે હવે આપણે એની આમ ધ્યાન આપજો ખાસ पहली आमनो छे बैंक खाते इक्विटी शेर अरजी खाते जमा शेर अरजी 6 लाख 6 लाख गुणिया 23 रुपया 1 करोड़ 38 लाख तो पहली आमनो मां रकम आवे 1 करोड़ 38 लाख 1 करोड़ 38 लाख बस अहींया जीरो मुकवामा ध्यान राखजो बीजी आमनो जे जमा छे ते उधार इक्विटी शेर अरजी खाते उधार ध्यान आपजो खास हवे इक्विटी शेर अरजी खाते उधार ते इक्विटी शेर मूड़ी खाते जमा ते इक्विटी शेर प्रीमियम खाते जमा એટલે જામીનગીરી પ્રીમિયમ રાખી આપણે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અને વધારાના શેરના નાણા પાછા આપવાના છે તે બેંક ખાતે જમા આવી જ્યારે ગણતરી હોય ત્યારે સૌથી પહેલા જેના નાણા પાછા આપવાના છે એની ગણતરી પહેલા ગણી નાખવાની તો કેટલા નાણા પાછા આપવાના 2 લાખ શેર ઉપર તો 2 લાખ શેર ગુણ્યા કેટલા મંગાયા તો 23 મંગાયા તો ગુણ્યા 23 કરો 23 ગુણ્યા 2 લાખ એટલે 46 લાખ રૂપિયા મારે એને પાછા આપવા પડે આ 46 લાખ રૂપિયા અહીંયા શેર અરજી કા જેટલા જમા છે એટલા ઉધાર કરી દો 1 કરોડ 38 લાખ ઉધાર કરી નાખો પહેલા જેટલા જમા છે તેટલા ઉધાર કરી નાખો હવે મૂડીને પ્રીમિયમ તો અહીંયા જો 23 રૂપિયા છે એમાં 20 રૂપિયા પ્રીમિયમ છે તેનો મતલબ મૂડી 3 રૂપિયા થઈ તો મૂડી 3 રૂપિયા અને પ્રીમિયમ 20 રૂપિયા મૂડી 3 રૂપિયા અને પ્રીમિયમ 20 રૂપિયા કેટલા શેર બહાર પડે હવે ધ્યાન આપો જ્યારે હું આ વધારાના શેરના નાણા પાછા આપી દઉં તો મારી પાસે હવે માત્ર 4 લાખ શેર વધે છે બધી જ ગણતરી દરેકે દરેક વખતે 4 લાખ ઉપર થશે કારણ કે મેં 2000 થી 2 લાખ શેરના નાણા પાછા આપી દીધા બધી ગણતરીમાં 4 લાખ 4 લાખ × 3 અને 4 લાખ × 20 ચલો 4 લાખ × 3 એટલે 12 લાખ અને 4 લાખ × 20 એટલે 80 લાખ આ રીતે ભાગ પડે મેં દરેક નીચે આપતે રકમ લખી તમને સમજ પડે એટલા માટે બરાબર ચલો હવે આ રીતે મંજૂર હવે અરજીની નોંધો બંને પૂરી થઈ ગઈ હવે મંજૂરીમાં શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે શેર પ્રીમિયમ ખાતે અહીંયા 34 રૂપિયા તો બધું 4 લાખ ઉપર ગણવાનું 4 લાખ ગુણ્યા 34 એટલે 1 કરોડ 36 લાખ હવે મૂડીમાં તો મૂડીમાં કેટલા પ્રીમિયમ તો 30 રૂપિયા પ્રીમિયમ તો મૂડીમાં 4 રૂપિયા તો મૂડીમાં 4 રૂપિયા અને પ્રીમિયમ 30 રૂપિયા બધાને આપણે 4 લાખ વડે ગુણવાનું 4 લાખ ગુણ્યા 4 એટલે 16 લાખ અને 4 લાખ ગુણ્યા 30 એટલે 1 કરોડ 20 લાખ એટલે ટોટલ એ રીતે આમનો થશે આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 4 લાખ ગુણ્યા 34 એટલે 1 કરોડ 36 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4 લાખ ગુણ્યા 4 એટલે 16 લાખ રૂપિયા અને ઇક્વિટી શેર જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 4 લાખ ગુણ્યા 30 એટલે 1 કરોડ 20 લાખ ચલો આટલા મંગાયા આપણે 1 કરોડ 36 લાખ મંગાયા છે હવે આમાંથી કેટલા મળ્યા 1 કરોડ 36 લાખ માંથી એક શેર હોલ્ડરે 500 શેર નાણા હતા 500 શેર ગુણ્યા 34 રૂપિયા નહોતા ભર્યા એટલે 500 ગુણ્યા 34 70000 રૂપિયા નહોતા ભર્યા એનો મતલબ 1 કરોડ 35 લાખ 83 હજાર રૂપિયા મળ્યા હવે આમનો જ શું આમનો સિમ્પલ બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા ₹1,35,83,000 ₹1,35,83,000 चलो मंजूरी ने आमनत पूरी थी
હવે પ્રથમ આપતો પ્રથમ અને આખરી આપતો એક જ આપતો છે છેલ્લો આપતો તો ઇક્વિટી શેર આખરી આપતા ખાતે ઉધાર ઇક્વિટી શેર આખરી આપતા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને એમાં પ્રીમિયમ છે તો જે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આપણે આખરી હપ્તો મંગાવીએ છીએ આખરી હપ્તો કેટલાનો 13 રૂપિયાનો છે અહીંયા 13 રૂપિયા 4 લાખ ગુણ્યા 13 13 લાખ ગુણ્યા 13 ગુણ્યા 4 લાખ એટલે 13 ચોક 52 લાખ રૂપિયા આપણે મંગાયા એમાંથી ઇક્વિટી શેર મૂડી અને પ્રીમિયમ તો જો હવે 4 લાખ શેર ઉપર આપણે રકમ મંગાવી પણ અહીંયા 13 રૂપિયા છે એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે એટલે મૂળ રકમ 3 રૂપિયા મૂડી 3 રૂપિયા કહેવાય અને 10 રૂપિયા પ્રીમિયમ કહેવાય તો 4 લાખ ગુણ્યા 3 12 લાખ રૂપિયા મૂડીમાં આવે અને 4 લાખ ગુણ્યા 10 40 લાખ રૂપિયા પ્રીમિયમમાં આવે આટલા લાખ રૂપિયા આપણે મંગાવ્યા હતા હવે એમાંથી 52 લાખ રૂપિયા મંગાવ્યા તો 52 લાખ રૂપિયામાંથી એક શેર હોલ્ડરે 500 શેર ઉપર બીજાએ 300 શેર ઉપર ટોટલ 800 શેર હોલ્ડરે પૈસા નથી ભર્યા તો 800 ગુણ્યા 13 રૂપિયા નથી ભર્યા હવે 13 રૂપિયા આપણે મંગાવ્યા હતા 800 ગુણ્યા 13 10400 નથી ભર્યા 10400 આપણે માઇનસ કરી દે 51,80,600 રૂપિયા તો છેલ્લી આમદ આવશે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 51,89,600 રૂપિયા 51,89,600 રૂપિયા હવે આ રકમમાં કોઈ જપ્તી કેવું છે નહીં અહીંયા છેલ્લે કુલ સરવાળો લખી અને બધા જ રકમનો સરવાળો કરી અને અહીંયા મૂકી દેવાનું કે જે સરવાળો આવે તમારો જવાબ